પોરબંદરના પક્ષી અભયારણ્ય તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. અહીંથી પસાર થવામાં સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. તેમાં પણ હાલમાં ચોમાસાના સમયમાં તો સમગ્ર રસ્તાની સ્થિતિ વધુ બદતર થઈ છે. આથી વહેલી તકે નવીનીકરણ કરવા માંગ ઉઠી છે. પોરબંદરના પક્ષી અભયારણ્યથી વોકિંગ વે સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે. પાલિકા દ્વારા આ રસ્તો સિમેન્ટનો બનાવવા ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યારબાદ અહીં મોઢા કોલેજ, હનુમાન મંદિર, ભાજપ કાર્યાલય પાસે અને ગોઢાણિયા કોલેજથી પક્ષી અભયારણ્યના આંતરિક રસ્તાઓ સિમેન્ટથી મઢી દેવામાં આવ્યા છે. પરંતુ પક્ષી અભયારણ્યથી વોકિંગ વે તરફનો આ મુખ્ય માર્ગ સિમેન્ટથી મઢવામાં આવ્યો નથી. થોડા દિવસો પહેલા અહીં પાઇપલાઇન બિછાવવા રસ્તાનું ખોદકામ કરાયું હતું. તેના પર વરસાદ પડવાને કારણે આ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારબાદ કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. ઉપરાંત મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે. આ રોડ મહત્વનો છે. વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિકો અને વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે, પરંતુ આ રોડ અતિ બિસ્માર હાલતમાં હોય જેથી લોકોને પસાર થવામાં પણ હાલાકી પડી રહી છે. વાહનો સ્લીપ થવાના તથા રાહદારીઓ લપસવાના બનાવ પણ અવારનવાર બને છે, જેથી આ રોડ પર હાલ પૂરતી ભરતી નાખીને રોડને સમતલ કરવામાં આવે અને સિમેન્ટ રોડની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.